નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અગિયાર વિશે ભૂગોળના પાઠ નંબર સત્તર સ્થળ વર્ણન નકશા જે છે તેના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરીશું એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું પાઠ નંબર સત્તરનો પ્રશ્ન નંબર એક સ્વાધ્યાયનો છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો સ્થળ વર્ણન નકશો એટલે શું તેની વિગતે જાણકારી આપો તો નકશા વિજ્ઞાનની અંદર સ્થળ વર્ણન નકશા મહત્વનું સ્થાન ધરાવે છે માપ પ્રમાણેના નકશાની અંદર મોટા માપના નકશો જે છે તે તૈયાર થાય છે મોટા માપના નકશાના પેટા પ્રકારની અંદર સ્થળ વર્ણન નકશાનો સમાવેશ થાય છે સ્થળ વર્ણન નકશાની અંદર નાના ભૌગોલિક વિસ્તાર ઉપર રહેલા પ્રાકૃતિક તત્વો તથા સાંસ્કૃતિક તત્વોની માહિતી આપવામાં આવે છે અને તેને સ્થળ વર્ણનના નકશા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્થળ વિશેની સંપૂર્ણ વર્ણન હોય છે માનવ જીવન અને ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધોનું અર્થઘટન જે છે તે તથા મૂલ્યાંકન સ્થળ વર્ણન નકશાની અંદર વિશદ રીતે થાય છે પ્રાદેશિક આયોજન અને પ્રાદેશિક વિકાસની તરા નક્કી કરવા સ્થળ વર્ણન નકશા ખૂબ જ ઉપયોગી બની રહે છે પ્રાદેશિક કુદરતી સંપત્તિનું વિગતવાર વર્ણન વર્ણન આપનારા નકશા સાંસ્કૃતિક વિકાસની સમસ્યાઓ હલ કરવાની અંદર મદદરૂપ બને છે આ પ્રકારના નકશાની જરૂરિયાત ઈસવીસન અઢારસો ને એકાણુંમાં પ્રેંકે સૂચવી હતી ભારતની અંદર ધી સર્વે ઓફ ઇન્ડિયા ઉત્તરાખંડ દ્વારા સ્થળ વર્ણન નકશા તૈયાર કરવામાં આવે છે નકશાની અંદર ભૂપોષ ઉપરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે અર્થઘટન થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો અર્થઘટન કરવા માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે અને તે આ પ્રમાણે છે પ્રારંભિક માહિતી પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો ઉપરાંત ઉપસહાર સ્થળ વર્ણન નકશાની અંદર અર્થઘટન માટે કઈ વિક્તોનો સમાવેશ કરવામાં આવે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવવાનું છે તો પ્રત્યેક સ્થળ વર્ણન નકશાની અંદર ઘણી વિક્તોની માહિતી આપવામાં આવે છે આ વિક્તોને સમજવી ખૂબ જરૂરી છે કુદરતી અને માનવ સર્જિત તત્વોને ઓળખવા માટે તેમની ચોક્કસ સંજ્ઞાઓ નક્કી કરવામાં આવી છે આ સંજ્ઞાઓના મદદથી સ્થળ વર્ણન નકશાનું વાંચન કરી શકાય અને પછી જ તેનું અર્થઘટન થઈ શકે છે અર્થઘટન કરવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે પ્રારંભિક માહિતી પ્રાકૃતિક તત્વો સાંસ્કૃતિક તત્વો અને ઉપસહાર પ્રારંભિક માહિતી તો મિત્રો પ્રારંભિક માહિતીની અંદર નકશા વિશેની સામાન્ય વિગતો હોય છે અને તેમાં નકશાનો સૂચ અંક મુખ્ય અને પેટા પ્રદેશો સર્વેક્ષણ તથા પ્રકાશન વર્ષ અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ ચુંબકીય નમન અને ઊંચાઈનો એકમ વગેરે વિગતો આપવામાં આવે છે આ બધી અન્ય વિગતો જે છે તે નકશામાં આપેલી છે પ્રાકૃતિક તત્વો તો પ્રાકૃતિક તત્વોની માહિતીની અંદર મિત્રો પ્રદેશના ભૂપુષની વિગતો આપવામાં આવે છે ઊંચા નીચા પ્રદેશો ભૂપુષનો ઢોળાવ શિખરો ઊંચ પ્રદેશો મેદાન વગેરે ભૂમિ સ્વરૂપોનો ખ્યાલ આપવામાં આવે છે અને ત્યાર પછી જળ પ્રણાલી વનસ્પતિ પ્રદેશો વગેરેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે સાંસ્કૃતિક તત્વો સાંસ્કૃતિક તત્વોની અંદર શહેરી અને ગ્રામ્ય વસાહતો પરિવહન દૂરસંચારની વ્યવસ્થાઓ ખેત પ્રદેશો સિંચાઈ વગેરે વિગતોનો ખ્યાલ આપવામાં આવે છે રૂઢ સંજ્ઞાઓ અને સાંકેતિક ચિત્રો દ્વારા ભૂ ઉપર રહેલી વિગતો નકશામાં દર્શાવવામાં આવે છે અને તેમાં રંગ અને ભૌમિતિક મિત્રો આકૃતિઓનો પણ ઉપયોગ થાય છે ઉપસહારની વાત કરીએ તો મિત્રો સ્થળ વર્ણનના નકશામાં વાંચન કર્યા પછી તેના અર્થઘટનની ટૂંકી માહિતી મૂકવામાં આવે છે રૂઢ સંજ્ઞાઓ અને રંગો દ્વારા જે પ્રાકૃતિક અને માનવસર્જિત તત્વો દર્શાવવામાં આવ્યા છે તેનું અર્થઘટન થઈ શક્યું છે કે નહીં તેનો ઉત્તર અહીં મૂકવામાં આવે છે સમગ્ર પ્રદેશની વિગતો પણ મૂકવામાં આવે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો સ્થળ વર્ણનના નકશા નિર્માણ કાર્યના તબક્કા જણાવી પ્રથમ તબક્કાની નોંધ લખો તો સ્થળ વર્ણન નકશા દ્વારા જે તે સ્થળની સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વક સર્વેક્ષણ દ્વારા રજૂ કરવામાં આવે છે અને ભારતમાં ધી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સ્થળ વર્ણન નકશા તૈયાર કરવામાં આવે છે સ્થળ વર્ણન નકશા નિર્માણ કાર્યના ત્રણ તબક્કાઓ પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો પ્રથમ તબક્કાની માહિતી આ તબક્કાની અંદર સમગ્ર ભારતીય વિસ્તારની અંદર મિત્રો ચાર અંશ અક્ષાંશ સ્ત્રોત અને રેખાંશ સ્ત્રોત વિસ્તારો સ્થળ વર્ણનના નકશાની અંદર સમાવવામાં આવ્યા છે નકશાનું પ્રમાણ માપ એક જેમ મિત્રો અહીં દસ લાખ રાખવામાં આવે છે અને તેમને એક બે ત્રણ ચાર એમ ક્રમાંક પણ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા શું છે તો ઉપયોગિતા જણાવો તો સ્થળ વર્ણન નકશામાં નાના ભૌગોલિક વિસ્તારો ઉપર રહેલા પ્રાકૃતિક તત્વો તથા સાંસ્કૃતિક તત્વોની વિગતો આપવામાં આવે છે એટલે કે આ નકશામાં જે તે સ્થળનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે અને સ્થળ વર્ણન નકશાઓની ઉપયોગીતાઓ આ પ્રમાણે છે નકશા વિજ્ઞાનની અંદર સ્થળ વર્ણન નકશા મહત્વનું સ્થાન ધરાવે છે માનવ જીવન તથા ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધોનું અર્થઘટન અને મૂલ્યાંકન આ નકશામાં વિશદ રીતે થાય છે મિત્રો નંબર ત્રણ પ્રાદેશિક કુદરતી સંપત્તિનો વિગતપૂર્ણ વર્ણન આપનારા નકશા સાંસ્કૃતિક વિકાસની સમસ્યા નક્કી કરવામાં સ્થળ વર્ણન નકશા ખૂબ જ ઉપયોગી બની રહે છે પ્રાદેશિક વિકાસની યોજનાઓ માટે સહાયક બને છે પ્રદેશનો ભૌતિક સામાજિક અને આર્થિક સર્વેક્ષણ માટે માર્ગદર્શક બની શકે છે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં ઉત્તર લખો સ્થળ વર્ણ નકશાની વ્યાખ્યા લખો નાના ભૌગોલિક વિસ્તાર ઉપર પ્રાકૃતિક તત્વો પર્વતો નદીઓ મેદાનો જળાશયો તથા સાંસ્કૃતિક તત્વો વસાહતો વસ્તી કૃષિ બંધ યોજનાઓ શહેરો પરિવહન માર્ગો વગેરેની માહિતી રૂઢ સંજ્ઞાઓ દ્વારા આલેખન કરવામાં આવે છે અને તેને સ્થળ વર્ણનના નકશા કહે છે ટૂંકમાં કહીએ તો જે તે નકશા દ્વારા જે તે સ્થળની સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વક સર્વેક્ષણ દ્વારા રજૂ કરવામાં આવે છે અને તેને સ્થળ વર્ણન નકશા કહે છે સ્થળ વર્ણન નકશાનો સૂચ એટલે શું તો પ્રદેશોની વીક તો વધુ ચોકસાઈપૂર્વક બતાવી શકાય તે હેતુથી પ્રત્યેક ડિગ્રી નકશામાં વધુ સોળ પેટા વિભાગ પાડવામાં આવે છે અને પ્રત્યેક નકશાનો વ્યાપ પંદર મિનિટ અક્ષાંશથી પંદર મિનિટ રેખાંશ સુધીનો હોય છે પ્રત્યેક ડિગ્રી શીત નકશાના મિત્રો એના સોળ બીના સોળ ત્યાર પછી ના સુળ એ રીતે આગળ ગણતરી કરીને કુલ બસોને છપ્પન નકશા તૈયાર થાય છે નકશાની આ પદ્ધતિ પ્રમાણે આપવામાં આવેલા નકશાને સૂચક આંક એટલે કે સૂચ આંક કહેવામાં આવે છે સ્થળ વર્ણન નકશામાં સાંસ્કૃતિક તત્વોમાં કઈ કઈ વિકતોનો સમાવેશ થાય છે તો સ્થળ વર્ણન નકશાની અંદર સાંસ્કૃતિક તત્વોની અંદર વસાહતો વસ્તી કૃષિ બંધ યોજનાઓ શહેરો ગામડાઓ નગરો પરિવહનો માર્ગો વગેરે વિકતોનો સમાવેશ થાય છે સ્થળ વર્ણન નકશામાં પ્રાકૃતિક તત્વો એટલે શું તો સ્થળ વર્ણન નકશામાં પ્રાકૃતિક તત્વો તરીકે પર્વતો નદીઓ મેદાનો જંગલો જળાશય વગેરેનો ઉલ્લેખ થાય છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક માઇલ પ્રમાણ માપ ધરાવતા નકશાને કયા નામે ઓળખવામાં આવે છે તો એક ઇંચ માઇલ ધરાવતા પ્રમાણ માપ ધરાવતા જે નકશા છે એ નકશાને વન ઇંચના નામે ઓળખવામાં આવે છે ભૂમિ સ્વરૂપોની ઊંચાઈ દર્શાવવા માટે સ્થળ વર્ણન નકશામાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ભૂમિ સ્વરૂપોની ઊંચાઈ દર્શાવવા માટે સ્થળ વર્ણન નકશાની અંદર ચિત્રાત્મક અને ગાણિતિક એમ બે ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે ભારતમાં સ્થળ વર્ણન નકશા તૈયાર કરતી સંસ્થા કયા નામે ઓળખાય છે તો ધી સર્વે ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે સ્થળ વર્ણ નકશામાં ખેતીનો સૂચનાંક જે છે કયો કલર છે તો પીળો કલર છે આરક્ષિત જંગલો માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે તો પીએફ નકશામાં જળ સ્વરૂપો દર્શાવવા માટે કયો રંગ વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો વાદળી સમોચે રેખાઓ વચ્ચે ઊંચાઈનો તફાવત કેટલો હોય છે તો મીટરનો હવે આપણે વાત કરીશું અહીં મિત્રો સાચા જોડકા જોડવાના છે પોસ્ટ ઓફિસ માટે વપરાતી સંજ્ઞા તો પીઓ પોસ્ટ ઓફિસ નકશામાંથી લીલો રંગ કઈ વિકતો દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ દર્શાવે છે ખનીજ તેલના કૂવા માટે કઈ રૂઢિ સંજ્ઞા જે છે તે વિદ્યાર્થી મિત્રો વાપરવામાં આવે છે તો સી પ્લસના રૂઢ સંજ્ઞા દ્વારા નકશામાં કઈ વિગત જે છે તે વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવે છે તો જરો ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા જે છે તે કયા રાજ્યમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ઉત્તરાખંડ અંદર આવેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં